प्रणाम बाळको, माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपनुं हार्दिक स्वागत करूँ छूँ। जुनियर केजी विषय छे गणित। बाळ मित्रों, वाली मित्रों, अगाउना वीडियो में आपणे प्रश्नों जोया हता, जेमां हतुं अंक गणो अने खानामां लखो, चित्र गणी अने अंक आपणे साचो खानामां लखवानो हतो। हवे प्रश्न छे महावरो करो। बाळ मित्रों, महावरो करो एटले शुं? तो अहीं आगे आपने अंक लखेला हशे, अहीं लीटी दोरी छे, तो आपने एनो ए अंक आ लीटी उपर लखवानो छे। आ एकदम सहेलो प्रश्न छे, आ प्रश्न परीक्षा में पण पूछाय छे। तो अहीं जे अंक लख्यो होय एनो अंक अहीं खानामां के लीटी करी होय एमां तमारे लखवानो रहेशे। महावरो करो। तो अहीं जुओ, बे एकड़ा अग्यार लख्या छे। केटला लख्या छे बाळको? बे एकड़ा अग्यार। तो आपणे अहीं शुं करवानुं छे? एना एज बे एकड़ा आपणे अहीं आगळी जे लीटी मैं दोरी छे ए लीटी में ज आपणे उपर लखीशुं। अहीं पण बे एकड़ा अग्यार, पछी अहीं पण बे एकड़ा, एक ज खानानी अंदर बे अंक लखवाना छे। आवी रीते जेम हुं नोटबुक में तमने लखता शीखवाड़ू छूँ, एम तमारे पण तमारी नोटबुक में लखवानुं छे। तो अहीं पण आवी रीते बे एकड़ा अग्यार, अहीं पण बे एकड़ा अग्यार, आवी रीते आने कहेवाय महावरो करो। एनू एज अहीं अंक लखो, एनू एज जोईने बाजू में तमारे लखवानुं छे। चलो पछी छे एकड़ बगड़ बार। एकड़ बगड़ बार, तो पहला लखीशुं एकड़ एक, पछी लखीशुं बगड़े बे। एकड़ बगड़ बार, ज्यां लीटी करी होय एना उपर ज लखवानुं छे। आડું અવળું બીજે ક્યાંય તમારે લખવાનું નથી। લીટી કરી હોય એ લીટી ઉપર જ લખવાનું, સળંગે સળંગ બધે લખી દેવાનું નથી। ચલો પછી છે એકડ તગડ તેર। એકડ તગડ તેર, તો આપણે એકડે એક, તગડે ત્રણ। એકડ તગડ તેર, એકડ તગડ તેર, એકડ તગડ તેર, એકડ તગડ તેર, આવી રીતે બોલતા જઈશું બાળકો અને લખતા જઈશું। પછી છે એકડ ચોગડ ચૌદ। એકડ ચોગડ ચૌદ, તો પહેલાં લખીશું એકડ એક, પછી લખીશું ચોગડે ચાર। એક જ ખાનાની અંદર બે અંક લખવાના છે, તો એકડે એક, ચોગડે ચાર, એકડે એક, ચોગડે ચાર, એકડ ચોગડ ચૌદ। શું કહેવાય બાળકો આને? એકડ ચોગડ ચૌદ, એકડ ચોગડ ચૌદ। ચલો હવે છેલ્લે છે એકડ પાછળ પંદર। એકડ પાછળ પંદર, એકડે એક, પાછળે પાંચ, એકડે એક, પાછળે પાંચ। તો કયો અંક કહેવાય આને? એકડ પાછળ પંદર। એકડે એક, પાછળે પાંચ, એકડ પાછળ પંદર, એકડ પાછળ પંદર, ને એકડ પાછળ પંદર। આવી રીતે જુઓ બાળકો, મહાવરો કરો કોને કહેવાય એ તમને સમજણ પડી? જો આવી રીતે મહાવરો કરો, અહીંયા ગાડી અંક લખ્યા હશે, અહીંયા આવી રીતે સળંગ પાંચ અંક આપ્યા હશે, કોઈ પણ પાંચ અંક આપ્યા હશે, તો એ અહીંયા લખેલા હશે અને તમને અહીંયા ગાડી લીટી કરેલી હશે। તો એ લીટીમાં જે અંક અહીંયા આપ્યો હોય એનો એ અંક જાતે જ તમારે અહીંયા ગાડી લીટી ઉપર લખવાનો રહેશે। શું કરવાનું હશે? લીટી ઉપર લખવાનો રહેશે, આડું અવળું કે અહીંયા વચ્ચે ક્યાંય લખવાનો નથી। જ્યાં લીટી કરી છે તો એની ઉપર જ લખવાનું છે। તો એક બે એકડા અગિયાર, તો અહીંયા બે એકડા અગિયાર, એકડ બગડ બાર, તો અહીંયા પણ એકડ બગડ બાર, એકડ તગડ તેર, તો અહીંયા પણ એકડ તગડ તેર, અહીંયા એકડ ચોગડ ચૌદ, તો અહીંયા પણ એકડ ચોગડ ચૌદ, એકડ પાછળ પંદર, તો અહીંયા પણ એકડ પાછળ પંદર। આડા અવળી અંક લખવાના નથી, જે અંક અહીં લખ્યા છે એના એ સામે જોડે અંક લખવાના રહેશે। આ પણ પ્રશ્ન બાળકો, વાલી મિત્રો, તમારે તમારી નોટબુકમાં બાળકને લખાવવાનો રહેશે અને એકથી પંદર અંક, જે આપણે એકથી પંદર અંક ચાલી ગયા છે એ પણ તમારે તમારી નોટબુકમાં લખાવવાનો રહેશે।
तो महावरो करो और एक थी पंदर तमारे नोटबुक में लखावानो छे। प्रणाम बाड़कों।